મુકેશ અંબાણી બિરલા સેલ્યુલોજ કંપની સામે સુરત અને ભરૂચના યુવાનો સહિત ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. કંપનીના ગેટ બહાર કાળા વાવટા ફરકાવીને યુવાનોએ આ કંપની રોજગારી ન આપતી હોવાનો આરોપ લગાવ્યો છે. તો ખેડૂતોએ કંપનીના કારણે ખેતપાકને નુકસાન થતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. હાલ પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળ પર તૈનાત કરાયો છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાઈ ગયા છે. સંદીપ, વિરોધ પાછળનું કારણ શું છે? કારણ કે જે રીતે કાળા વાવટા ફેલાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વિગતો? જી ચોક્કસ, છેલ્લા ઘણા સમયથી જે કોસંબાના ખરચ નજીક આવેલ જે બિરલા સેલ્યુલર કંપની છે તે ઘણી વિવાદોમાં આવે છે. ખેડૂતોના ખાસ કરીને જે કંપનીમાંથી છોડવામાં આવતો ગેસ છે, પ્રદૂષિત પાણી છે, તે ખેડૂતોના પાકને નુકસાન કરતું હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી છે. સાથે સાથે જે સ્થાનિક જે સુરત અને હાસોદ, સુરત અને ભરૂચ જિલ્લાના જે યુવાનો છે તેને પણ રોજગારી નથી આપવામાં આવતી, જેને લઈને વ્યાપક બૂમ ઉઠવા પામી છે. ત્યારે આજરોજ જયારે કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવવાના હોય ત્યારે સુરત અને ભરૂચ જિલ્લાના જે ખેડૂતો અને યુવાનો છે તેમણે પોતાની માંગ રજૂ કરવા માટે અને પોતાની સાથે જે સ્થાનિકો તરીકે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને કાળા વાવટા ફરકાવવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છ ઘટનાના પણ તેને લઈને મોટો પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. જી બિલકુલ, આભાર સંદીપ સમગ્ર વિગત બદલ.